બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર તેર અથવા તો કાવ્ય નંબર તેર શરૂઆત કરીએ ધોરણ છે આપણું આઠ વિષય ગુજરાતી આ જે પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે સ્વાધ્યપોથી સોલ્યુશન એ તમે આપેલા જવાબો ચકાસવા માટે છે નહીં કે ઉતારો મારવા માટે તો તમે વિડીયોને એ રીતે જ લેજો સૌ આપણને એવું કીધું છે કે આ કાવ્યોનો સાહિત્ય પ્રકાર ગઝલ છે આવા અન્ય પદ્ય સાહિત્યના નામ તમારા શિક્ષકની મદદથી લખો તો કે દોહા મુક્ત હાઈકુ આખ્યાન વાર્તા ઉર્મિકાવ્ય ભજન કવિતા ગીત કાવ્ય પદ્ય ઘણી બધી રીતે તમે કા કાવ્યની અભિવ્યક્તિ કરી શકો ત્યાર પછી તમારા શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને પસંદ ગઝલ લખો તો અહીંયા તમને થોડી વેબસાઇટો આપી છે આ વેબસાઇટોની વિઝિટ તમે તમારા મોબાઈલ થ્રુ કરી શકો અને એમાંથી કોઈ એક ગઝલ પસંદ કરી અને નીચે લખવાની છે અને કદાચ તમે આમ અહીંયા જે મેં ગઝલ આપી છે એ તમારે ના લખવી તો ઘણી બધી જાણીતી ગઝલો છે જેના વિશે તમને કદાચ ખ્યાલ નહીં હોય જેમ કે નયનને બંધ રાખીને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા તો આ જે ગઝલો છે એ પણ તમે અહીંયા લખી શકો અહીંયા મેં એક નવી ગઝલ આપી છે તું જરા જોતો અલી આ સાવ નવા નકોર કંચને પડી ગઈ કરચલી ઘસી ઘસીને ચાંદો આઠે અંગે આજે હું નાઈ વડલા હેઠે ડીલ લૂછતા બની ગઈ વડવાઈ હું હવા વગર હલબલતી ખરબચડા ધબકારે ધબક છાલકતી છોલાઈ શરમ સમેટી પલવાળે હું પોષણમાં સંતાઈ આ રીતની એક મેં ગઝલ મને પસંદ આવી તો મેં લખી છે આની જગ્યાએ તમે તમારી રીતે પણ લખી શકો ત્યાર પછી કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગઝલ વિશે તમે શું જાણો છો તો કે જે ગઝલ છે એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે ગઝલમાં અનેક શેર હોય છે શેર મતલબ જેને આપણે શું કહેવાય શાયરી કહી શકીએ એ ટાઈપનું દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે ગઝલને માત્રામેળ છંદ હોય છે માત્રામેળ છંદ હોય છે અને તમે એમાં અનુપ્રાસનું મહત્વ છે અનુપ્રાસ એટલે શું અનુપ્રાસ એટલે કે એક વાક્ય પૂરું થાય અને છેલ્લે જે શબ્દ આવતો હોય એ જ શબ્દ એવો જ શબ્દ બીજો વાક્ય પૂરું થાય ત્યારે એના એને લગતો શબ્દ એની પાછળ આવે એને અનુપ્રાસ કહેવાય વધારે અભ્યાસ તમે નવ દસમાં જ્યારે વ્યાકરણ ભણશો ત્યારે કરશો એમાં રફીદ અને કાફિયા એમ બે પ્રકાર મહત્વના છે નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે કવિ કહે છે દુઃખોથી હારવાને બદલે ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે મતલબ કે દુઃખથી હારવાનું નહીં દુઃખ તો આવવાનું છે તેમ છતાં ખુશીથી આપણે નવી શરૂઆત કરીએ પોતાની જાત બદલાવા વિશે કવિ શું કહે છે કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે સાથે શરીરની આંતરિક સુંદરતાનું સુંદર બનાવવાનું વાત કરે છે મતલબ કે તમે નાય ધોઈને સરસ મજાના તૈયાર થાવ તો શરીર બહારથી સુંદર થાય પણ કવિ આમાં જે વાત કરે છે એ પોતાના મનની અથવા તો શરીરનું મનની વાત કરે છે કે મન પણ સુંદર હોવું જોઈએ મતલબ કે સારા વિચારો સારા કર્મો પોઝિટિવિટી આ બધા વિશે કવિ વાત કરે છે કારણ કે અંતઃકરણને સુંદર બનાવવા કવિ આ વાત કરે છે આવનારી કાલ શું નજરાણું આપવાની કવિ વાત કરે છે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવાની માંગ કરે છે સવાયું એટલે કે છે એના કરતાં પણ થોડું વધારે કરીને સોગાત એટલે કે ભેટ આપવાની વાત કરે છે હવે આપણને થોડાક વાક્યોનો અર્થ આપ્યો છે એ વાક્ય મુજબ આપણે લખીએ અને એનાથી નવું વાક્ય આપણે બનાવીને લખવાનું છે તો કે જો અહીંયા આપ્યું છે વખત તો વખતને હું શું લખી શકું તો કે સમય સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય તો વખતેની જગ્યાએ જો અહીં આપણે લખી શકીએ ખરા સમયે થાય ત્યારે જાતનો અર્થ શું થાય તો કે પંડ આપણને આપ્યું છે આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરવા જોઈએ તો જાતની જગ્યાએ આપણે શું લખી નાખ્યું તો કે આપણા પંડને કોઈની મદદ માટે તૈયાર કરવા જોઈએ ત્યાર પછી આપણે એવું કીધું છે કે એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી તો સોગાતનો અર્થ આપણે અહીંયા શું લીધો તો કે ભેટ તો જો અહીંયા લખીએ આપણે પ્રિયાએ એના જન્મદિવસ પર ઘણી ભેટ મળી તમે એનું એ વાક્ય પાછું લખ્યું તો પણ ચાલે નવું વાક્ય તમારી રીતે બનાવીને લખો તો પણ ચાલે પછી આપણે છે માતા માત માત એટલે કે હારેલું અથવા તો હરાવવું તો સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી તો સિદ્ધરાજ જયસિંહે શત્રુને શું આપી તો કે હાર આપી માત મતલબ કે હરાવવું ત્યાર પછી આપણે એવું કીધું છે કે લમગોળમાં કેટલાક સમાનાર્થી શબ્દો અને કેટલાક વિરોધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે આપણે એની જોડ બનાવવાની છે તો પેલું તો જો અહીંયા સમય છે તો સમયની જોડ શું બનશે તો કે સમય એટલે કે તમારો એની જોડ બનશે વખત ત્યાર પછી દુનિયા તો કે જગત તો આપણે આમાંથી ક્યાં છે દુનિયા આપણે ગોતી લઈએ તો કે દુનિયા અને અહીંયા છે જગત અને છેલ્લું છે મિત્ર તો કે એનો સમાનાર્થી શું થાય તો કે દોષ તો કે મિત્ર અને એનો સમાનાર્થી થઈ જાય દોષ ત્યાર ત્યાર પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દો વિશે વાત કરીએ તો વિરુદ્ધાર્થી શું છે તો કે સુખ તો સુખનો વિરોધાર્થી થાય દુઃખ તો આપણે એવી પાસે આપણી પાસે છે તો આપણે જોઈ લઈએ અહીંયા છે સુખ એનો વિરોધાર્થી દુઃખ ત્યાર પછી આરંભ આપ્યું છે આરંભ એટલે કે શરૂઆત તો એનો વિરોધાર્થી અંત થાય તો આપણી પાસે એવું પણ છે જો અહીંયા રહ્યો આપણું આરંભ અને એ છે બીજું અંત અને હવે છેલ્લો શબ્દ અંદર તો કે અંદર તો કે બહાર તો આપણે અહીંયા એ પણ લખી નાખીએ અંદર અને બહાર અને છેલ્લો છે ખુશ એટલે કે એકદમ ખુશ થવું અને બીજું છે ના ખુશ તો કે કઈ ના ગમવું એવું તો એ પણ આપણે લખી દીધું ત્યાર પછી આપણે એવું કીધું છે કે હિંમતે મરદા તો મદદે ખુદા આના વિશે આપણે લખવાનું છે તે કહેવતનો અર્થ આપણે સમજાવવાનો છે મતલબ કે હિંમતે મરદા તો મદદે ખુદા એટલે શું કે એક લાઈનમાં આપણે કેવું હોય તો એકવાર તમે કોઈ કામ કરવાની હિંમત કરી લીધી મનમાં ઠાની લીધું તો પછી ભગવાન પણ તમારી મદદ કરે છે મતલબ કે તમે એ કામ કોઈ પણ હિસાબે પાર પાડશો પણ એકવાર એના માટેની હિંમત થવી જોઈએ તો જો અહીંયા મેં શું લખ્યું છે બીક કે ભય લાગવા જેટલા ભા ભાગ્યે ભય એટલો જ આપણી પાછળ આવે છે એકવાર નિડર બનીને એનો સામનો કરીએ તો ખરેખર જાતે જ ભય કે બીક લાગતી નથી ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેના ભાવા દર્શાવતી પંક્તિઓ આપણે લખવાની છે પંક્તિઓ મતલબ કે કવિતાની લાઈનો આપણે લખવાની છે તો દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ હર વખતે શું માત થઈ જવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ ત્યાર પછી આપણે એવું કીધું છે કે આપણા જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ તો એને આપણે શું કહી શકાય બહારથી દેખાય જેવા સ્વચ્છ સુંદર દોસ્ત હવા અંદરથી એવી જાત કરીએ તો મતલબ કે આપણી જાતને પણ આપણે અંદરથી એટલા જ સુંદર બનાવીએ અહીંયા આપણો જે આ કવિતા છે એનું સોલ્યુશન છે પૂરું થાય છે થોડીવાર માટે વિડીયો ચાલુ રહેવા દેજો હું અહીંયા જે એક આ બોક્સ ડ્રો કરું છું ત્યાં આના પછીનો પાઠ એટલે કે ચેપ્ટર નંબર અથવા તો પ્રકરણ નંબર ચૌદ સાકરનો શોધનાર એ હું અહીંયા એક ફોટોની સ્વ ફોટો સ્વરૂપે અથવા તો લિંક સ્વરૂપે મૂકી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે અને જો ના આવે તો જ્યારે એનું શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં